गुड मॉर्निंग गंगोत्री स्कूल गोंडलवती, हूँ नितिन सर। आ वीडियो लेक्चर में आपनु हार्दिक स्वागत करूँ छू। धोरण 12 पाठ नंबर 1 संचालन स्वरूप अने महत्व, बराबर। तो आपणे आ विषय में आपणे पहेलो पाठ समझता हता। गया लेक्चर में आपणे संकलन विषय चर्चा करेली, संकलन नो अर्थ अने संकलन नी लाक्षणिकता। શેની વાત કરું છું મિત્રો? હું સંકલનની વાત કરું છું। સંકલન છે એ સંચાલનનું કાર્ય છે, યાદ રાખજો। સંચાલનનું કાર્ય છે, સ્પષ્ટતા એટલે કરું છું કારણ કે ઘણી વખત પ્રશ્ન સંચાલનની લાક્ષણિકતા પૂછેલો હોય, લખાય છે સંકલનની લાક્ષણિકતા। માર્ચ 2020 ના પેપરમાં સંકલનનો પ્રશ્ન આવેલો, ઘણાએ લખેલી સંચાલન વિશે લખેલું, બરાબર। બે શબ્દ ખાલી એક જ વસ્તુ ફેર છે, સ હરખા છે, લ હરખા છે, ન હરખા છે, વચલો એક જ, અહીંયા ચાર શબ્દ છે, એક ક છે। એટલે સંચાલન અને સંકલન એટલું યાદ રાખજો મિત્રો, બરાબર। એટલે સંચાલન અને સંકલન આ બે વસ્તુ અલગ અલગ છે। સંકલન કોને કહેવાય? ધંધાકીય એકમમાં દરેક તબક્કે સંકલન જરૂરી છે, બરાબર, કે જેનાથી કોઈ કામ બેવડાતું નથી કે કોઈ કામ બાકી નથી રહી જતું, એ જે કાર્ય છે એને સંકલન કહેવાય। ઇંગ્લિશ શબ્દ છે કોઓર્ડિનેશન, એને કહેવાય છે સંકલન। કોને સંકલન કહેવાય એની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી દીધી, એટલે કે અર્થ આપણે ગયા લેક્ચરમાં ભણેલો હતો, આજે ખાલી નાનકડી એવી ચર્ચા જ રાખેલી છે, બાકી મહત્વ સમજવાનું છે। કોને સંકલન કહેવાય વાત કરી હતી આપણે, કે ભાઈ સર્કસ છે તો એમાં જે બે કરતબ દેખાડનાર વ્યક્તિઓ છે તો એકબીજા વચ્ચે સંકલન છે, ત્યારે એકબીજાનું કાર્ય છે ને એ યોગ્ય કે વ્યવસ્થિત રીતે થઈ શકે છે। ક્રિકેટ ટીમમાં ખેલાડીઓ છે, કેચ કરવા જાય છે, ત્યારે એક બે ખેલાડી એક સાથે એક કેચ કરવા જાય છે, એક વ્યક્તિને કેવું પડે કે ભાઈ યસ હું કેચ કરું છું, જેથી કરીને બે ખેલાડી ભટકાય નહીં, નકર એવું થાય કે ભાઈ ભટકાય, બેમાંથી એકના હાથમાં જાય આવે નહીં કેચ અને કેચ જતો રહે। તો મિત્રો સંકલન ખૂબ જ અગત્યનું છે, ધંધાકીય એકમમાં દરેક તબક્કે સંકલન જરૂરી છે, એટલે કે દરેક કાર્યમાં સંકલન જરૂરી છે। સંકલનનો અર્થ ગયા લેક્ચરમાં સમજેલા હતા, છતાં એક વખત પાછી ચર્ચા કરી લઈ કે સંકલન એટલે શું, તો કે સંકલન એટલે ધંધાકીય એકમમાં જુદા જુદા વિભાગોમાં કર્મચારી દ્વારા કરવામાં આવતા, કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો કરવામાં આવે છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાનું કાર્યને સંકલન કહે છે। ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના વિભાગો છે, ખરીદ, ઉત્પાદન, વેચાણ, હિસાબ, નાણાકીય। હવે આની અંદર જુદા જુદા કાર્ય કરવામાં આવતા હોય, એટલે કે ખરીદ વિભાગનું કાર્ય છે એ વેચાણમાં ન થતું હોય, વેચાણનું કાર્ય હિસાબમાં ન થતું હોય, કહેવાનો મતલબ એમ છે ઉત્પાદન વિભાગ છે તો એમાં ઉત્પાદનનું કાર્ય, વેચાણ વિભાગ છે તો વેચાણ, એકબીજાનું કાર્ય એકબીજા કોઈ કરતા નથી। એટલે ધંધાકીય એકમમાં જુદા જુદા, ધંધાકીય એકમમાં જુદા જુદા જે વિભાગો છે તેમાં જે જુદા જુદા કાર્ય કરવામાં આવે છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાનું કાર્ય, આ બધા કામ વ્યવસ્થિત થઈ શકે, એક કામ પૂરું થાય પછી બીજું કામ, મતલબ કે ઉત્પાદન ખરીદ અધિકારી છે વસ્તુની ખરીદી કરી દે ત્યારે ઉત્પાદન વિભાગ વાળા કામ ચાલુ કરશે, ઉત્પાદન વિભાગ ઉત્પાદન કરશે પછી વેચાણ વાળા વેચાણ કરશે, વેચાણ થઈ ગયું પછી એ પૈસા આવી જશે તો એ નાણાકીય અધિકારી છે એના નાણા છે વ્યવસ્થિત જગ્યાએ લગાડશે અને પછી વર્ષના અંતે હિસાબી અધિકારીનું કાર્ય ચાલુ થાય છે। તો આવી રીતના એક પછી એક કાર્ય થઈ શકે છે, તો આ સંકલન છે।
બરાબર, દરેક કાર્યમાં સંકલન જરૂરી છે. લાક્ષણિકતાઓની પણ ચર્ચા કરેલી હતી. સૂત્ર હતું કે આ 10 માસાની આત્મા આયોજન થી માંડીને અંકુશ સુધી સંકલનની જરૂર પડે. બીજું, દરેક સપાટીએ સંકલન જરૂરી છે. ત્રીજું, સહકાર વગર સંકલન શક્ય નથી. સંકલન માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. પાંચમું, સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલનને લીધે શક્ય બને છે. અને છેલ્લું, સંકલન છે સંચાલનનું શું છે? આત્મા છે. યાદ રાખજો, સંકલનને શું ગણવામાં આવ્યું છે? સંચાલનનો આત્મા. તો મિત્રો, આ છે સંકલન. હવે છે સંકલનનું મહત્વ. બરાબર, સૂત્ર યાદ રાખવું હોય તો થઈ શકે છે. હે આ બે વિકાસ જરૂરી નથી. 6 મુદ્દાના પ્રશ્નોમાં સૂત્ર, અથવા તો હું એમ કહું, ગમે એ પ્રશ્ન આપણે શક્ય હોય ત્યાં સુધી મોઢે યાદ રાખવાની કોશિશ કરવી. બરાબર, આમાં સૂત્ર છે હે આ બે વિકાસ. જોઈએ આપણે એમાં. પેલું છે હે. હે એટલે થાશે હેતુ, સિદ્ધ થઈ શકે છે. બીજું, આ એટલે સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્ય, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ગોરવણી, અંકુશ વગેરે અસરકારક બની રહે છે. ત્રીજું છે બેવડાતું. બે એટલે બેવડાતું. તો સંકલનથી સંચાલનના કાર્ય છે, કોઈ પણ કાર્ય છે, રહી જતું નથી કે બેવડાતું નથી. બરાબર, આ જોઈએ આપણે પેલા. તો પેલા છે હેતુસિદ્ધ. સંકલનને લીધે ધંધાકીય એકમનો હેતુ તમે શું કરી શકો છો? સિદ્ધ કરી શકો છો. બરાબર, આ સંકલન થશે તો ધંધાકીય એકમનો હેતુ સિદ્ધ થાય. સંકલન એટલે હું ધંધાકીય એકમમાં એક સૂત્રતાની સુમેળ સાધવાનું કાર્ય. હવે કર્મચારીઓ વચ્ચે જ કોઈ પણ જાતનું સંકલન નથી તો એકમનો હેતુ સિદ્ધ નહીં થઈ શકે. મેં તમને કીધું ને, કેચ થાય, કેચ આવતો તો ક્રિકેટની વાત કરી હતી, એમાં કેચ આવે છે, એક બે ખેલાડીઓ છે, બે ની વચ્ચે સંકલન થાય કે ભાઈ યાર હું કેચ કરવા જાઉં છું, તો ઓલો ઓલો એક વ્યક્તિ ઉભો રહી જાય છે થોડેક દૂર, એટલે કે ભાઈ ભટકાય નહીં એ રીતે, એટલે એક વ્યક્તિ કેચ કરી લે છે. મતલબ કે હેતુ સિદ્ધ થઈ ગયો, કેચ કરવાનો હેતુ હતો. અહીંયા સંકલન ન થયું હોત તો, ના કોઈ એકબીજાએ કીધું જ ન હોત તો, રાડ જ ન પાડી હોત તો કે યસ બે ખેલાડી ભટકા, કેચ થાત નહીં, હેતુ સિદ્ધ થાત નહીં. અથવા તો એક ખેલાડી યસ બોલે છે, બોલો હમે વાળો યસ બોલે છે કે ના મારે કેચ કરવો છે, કે તું નહીં હું કેચ કરું. એકે હા, એકે યસ કીધું, બીજો કે નહીં હું યસ કહું છું, હું કેચ કરીશ. બે ખેલાડી વચ્ચે સંકલન છે નહીં. અહીંયા પણ કેચ થઈ શકશે નહીં, હેતુ સિદ્ધ થઈ શકશે નહીં. મિત્રો, કહેવાનો મતલબ એક જ છે કે આ જોઈ બે ખેલાડી વચ્ચે સંકલન હોત ને તો એ હેતુ સિદ્ધ થઈ જાય. તો અહીંયા ધંધાકીય એકમમાં એવું જ જોઈએ છે. બે વ્યક્તિઓ કામગીરી કરે છે, એકબીજાને હેલ્પ કરે છે, એકબીજાનો કઈ કામગીરીમાં મદદ કરે છે, તો આ બે ખેલાડીઓ વચ્ચે શું હોવું જોઈએ? સંકલન હોવું જરૂરી છે. અથવા તો હું તમને એમ કહું છું કે ભાઈ કોઈ એક બીજા વિભાગમાંથી કોઈ વ્યક્તિને સૂચના આવેલી છે, બીજો વ્યક્તિ સૂચના દે છે, જે તે વ્યક્તિ સૂચના મેળવવા વાળો વ્યક્તિ છે એ માનતો નથી, ના કે તું ખોટું બોલેશ, એવું જે તે વિભાગમાંથી કહેવામાં આવેલું હોય નહીં. તો મિત્રો, આ સંકલનનો અભાવ છે. શું છે? સંકલનનો અભાવ. કોઈ મીટિંગ છે, જુદી જુદી બાબતોની ચર્ચા કરવામાં આવે છે,
એક કોઈ પણ નિર્ણય લેવામાં આવે છે ત્યારે નિર્ણય છે સંમતિથી લઈ શકાતો નથી. એક વ્યક્તિએ કોઈ પ્રસ્તાવ મૂક્યો, એ કઈ રીતના કામગીરી કરવી, બીજો વ્યક્તિએ કીધું, ત્રીજાએ એનો વિરોધ કર્યો. સંકલન નથી મિત્રો. એટલે આ સંકલનને લીધે ધંધાકીય એકમનો જે હેતુ છે, ગોલ છે ને, સિદ્ધ થઈ શકશે. પછીનો છે સંકલનથી, તેનાથી સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો, જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુર વગેરે અસરકારક બને છે. અખિલેથી શું છે? સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો, જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, દોરવણી, અંકુશ, આ બધા અસરકારક બને છે. જેવો આયોજન થઈ ગયું છે, બરાબર, કોણ કયું કામ ક્યારે કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, નક્કી કરી નાખ્યું છે, બરાબર છે, પણ આમાંય સંકલન આવવું જરૂરી છે. બરાબર, એ કઈક પ્રમાણ નક્કી કર્યું કે ક્યારે કરશે, કેવી રીતે કરશે, કેટલા પ્રમાણમાં કરશે. જો વધારે કઈ પડતું કામ પડ્યું, વધારે પડતું કોઈ કામ કરી નાખે છે તો પડ્યું પડ્યું રહેશે. કેટલા પ્રમાણમાં કરે એ જરૂરી છે. વ્યવસ્થા તંત્રમાં કોણ કરે એ ફિક્સ કરેલું છે, સત્તા અને જવાબદારીની સોંપણી કરેલી છે. એમાંથી શું થયું કે ભાઈ છ વ્યક્તિ હતા, એકને ખરીદી, એકને વેચાણ, એકને ઉત્પાદન, આવી રીતના અલગ અલગ કામ અલગ અલગ વ્યક્તિને દીધા. નકર તો શું થશે, જેને જે કામ મનપસંદ હશે ને કરવા મળશે. બારમા ધોરણનો દાખલા તરીકે ક્લાસ છે, સાત શિક્ષકો છે, સાત વિષય છે, તો બધાને એક એક વિષય પકડાવવો પડે. એકાઉન્ટ, સ્ટેટ, બીએ, એસપી, ઇકો, ગુજરાતી, અંગ્રેજી, સાત વિષય છે, તો સાત જણા છે, તો બધાને એક એક વિષય દેવો પડે. સત્તાને જવાબદારી સોંપણી કરી, નકર શું બને, હેલો હેલો વિષય, પોતાને જે યોગ્ય લાગે એવો વિષય પકડીને બેસી જાય. બરાબર, દાખલા તરીકે હું એમ કહું, મારે એકાઉન્ટ ભણાવો, હલો ભલે ન થાવતું, એકાઉન્ટ ને સાહેબ કે મેં એકાઉન્ટ ભણાવું, બીજું તો પડ્યું રહે ને. કહેવાનો મતલબ એમ છે, આ વ્યવસ્થા તંત્ર છે, આ સંકલન છે, બધા વ્યક્તિઓ વચ્ચે કામની સોંપણી કરી દીધી, સત્તાને જવાબદારી સોંપણી કરી દીધી ને, આ સંકલન છે. વ્યવસ્થા તંત્રની અંદર સંકલન આવી ગયું. કર્મચારી વ્યવસ્થા કોને ક્યારે બટ્ટી બદલી આપવી ખ્યાલ હોવો જોઈએ, તો આને સંકલન કહેવાય. દોરવણી, કયા વ્યક્તિને કઈ રીતનું માર્ગદર્શન આપવું, કેવું માર્ગદર્શન આપવું, ક્યારે માર્ગદર્શન આપવું, આ સંકલન છે. બરાબર, અને અંકુશ, આયોજન અનુસાર કામ, એક નકશો તૈયાર કરી નાખ્યો છે, એ મુજબ કામ થાય છે કે નહીં જોવાનું કામ અંકુશ કરે છે. તો જેથી સંકલન થઈ જાય છે કે ભાઈ કામ વ્યવસ્થિત થાય છે કે નહીં. તો મિત્રો, આ સંકલન છે. સંકલન થાય તો સંચાલનના બધા જ કાર્ય, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, આ બધા શું બનશે, અસરકારક બનશે. બાકી ખાલી આયોજન કરીને મૂકી દેવાથી કામ પૂરું શરૂ થઈ જાય. હું બિલ્ડિંગનો નકશો બનાવી લઉં છું, બિલ્ડિંગ ઊભી થઈ જવાની છે, એના માટે મારે આગળ કામ કરવા પડે, તો એના માટે શું જરૂરી છે, સંકલન જરૂરી છે. બિલ્ડિંગનો નકશો તૈયાર કર્યો, એ આયોજન છે, નકશા પછી હું જરૂરી માલ સામાન મંગાવું છું, કર્મચારીઓ કડિયાને એને કહું છું, તો આ એક સંકલન છે, એક પછી એક કામ થાય છે. જો આમાં ક્યાંક પણ સંકલન નથી થતું તો આપણું કામ આગળ વધી શકશે નહીં. ત્રીજું છે, સંકલનથી ધંધાકીય એકમમાં કોઈ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, બેવડાતું નથી. બેવડાતું એટલે ઓલો દારૂડિયા હોય નહીં, આપણે બેવડા કહેતા હોય, તું કાઢી નાખી બેવડા વધે, ઈ બેવડા નહીં, એટલે દારૂ પી નથી જાતું, બેવડો થઈ જાય સંકલન, એમ નથી કીધું, બેવડાતું નથી એટલે ડબલ વાર થતું નથી. એટલે સંકલન એવું કાર્ય છે જેને લીધે ધંધાકીય એકમમાં કોઈ પણ કાર્ય ડબલ વાર થતું નથી અને બાકી પણ રહેતું નથી, તો આ સંકલન છે. રોજનું રોજ આયોજન કરવામાં આવે, શું કહેવાય, તમને રોજ કયા લેક્ચર કે દિવસે આવશે, કેટલા લેક્ચર આવશે, આ બધું આયોજન ટાઈમ ટેબલ આપવામાં આવે છે, જેથી કરીને શું થાય, સમયસર
બધાનો કોર્સ એક સાથે પૂરો થઈ શકે. નકર એવું બને કે એક વિષયના લેક્ચર વધારે આવી જતા હોય, એનું કામ બેવડાઈ જતું કયું કહેવાય, અને એક કામ એકાદ વિષય એવું હોય બાકી જ રહેતું હોય, આને કહેવાય કે એ બાકી રહી ગયું છે. જ્યારે આયોજનને વ્યવસ્થા તંત્ર કરવામાં આવતા હોય ત્યારે બધા જ કાર્ય ભેગા કરવામાં આવતા હોય, પછી કાર્યનું સંચાલનના જે કાર્ય છે વ્યવસ્થા તંત્ર, એમાં શું કરવામાં આવે, કાર્ય ભેગા કરવામાં આવે, કેટલા કાર્ય કરવા, એનું લિસ્ટ બનાવવામાં આવતું હોય, પછી લિસ્ટનું વર્ગીકરણ કરવામાં આવે કે આટલા કાર્ય આ વ્યક્તિ કરશે, આટલા કાર્ય આ વ્યક્તિ કરશે, જેથી આમાં હું આમાં પછી એ જોવામાં આવે કે આમાં કોઈ કાર્ય બાકી નથી રહેતું ને, કે કોઈ કામ ડબલ નથી થઈ જતું ને, બરાબર. તો આ સંકલન છે, કોઈ કામ બેવડાય છે મતલબ કે સંકલનનો અભાવ છે, એકાદું કામ બાકી રહી ગયું છે મતલબ કે સંકલનનો અભાવ છે. એટલે સંકલનથી સંચાલનનું કોઈ પણ કાર્ય બેવડાતું નથી કે નથી બાકી રહેતું, તો એ સંકલન છે. તો મિત્રો આ ત્રણ અગત્યના પોઈન્ટ કર્યા, સંકલનથી ધંધાકીય એકમનો હેતુ સિદ્ધ થઈ શકે છે, સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે, સંકલનથી કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી. પછી કરી છે વી એટલે વિભાગ. સંકલનથી સંચાલનના જુદા જુદા વિભાગોમાં જુદા જુદા કાર્યો, વિભાગોના જુદા જુદા કાર્યોમાં ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. કા એટલે સંકલનથી ધંધાકીય એકમના જુદા જુદા કાર્યો સરળતાથી થઈ શકે છે, અને પછીનું સ એટલે સંકલનથી વિવિધ વિભાગો વચ્ચે સંવાદિતાનું સર્જન થાય છે. જે જુદા જુદા વિભાગો છે, કર્મચારીઓ છે, એ જુદા જુદા કાર્યો કરે છે, તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. હવે જુદા જુદા વિભાગ છે, ખરીદ, ઉત્પાદન, વેચાણ, આવી રીતના જુદા જુદા પ્રકારના વિભાગ છે. હવે એ વિભાગમાં જુદા જુદા કાર્ય કરવામાં આવે છે, વિભાગના જુદા જુદા કાર્ય થાય છે, તો એ કાર્ય ક્રમ અને સમય, કયા ક્રમમાં કયું કાર્ય થવું જોઈએ, ક્રમ અને સમય, કેટલા સમયમાં પૂરું થવું જોઈએ, તો એની વચ્ચે સમતુલા, બેલેન્સિંગ જળવાઈ રહે. વાત મેં કહી તમને કે પેલા કાચો માલ આવે, ખરીદ વિભાગનું કામ પહેલું ક્રમ, પછી બીજું કામ ઉત્પાદન વાળાનું, એટલે ઉત્પાદન થાય, ત્રીજું કામ ઉત્પાદન થઈ જાય એટલે વેચાણ થાય, તો ખરીદી, ઉત્પાદન, વેચાણ, આ ત્રણની જ વાત કરી, ખરીદી, ઉત્પાદન અને વેચાણ, આ ક્રમ જળવાઈ રહ્યા, બરાબર. આ ક્રમ વચ્ચે શું જળવાઈ રહી, સમતુલા, એક ક્રમ, બીજો ક્રમ અને ત્રીજો ક્રમ, અને સમય, એ સમયસર. હવે અહીંયા એવું થાય છે, ઉત્પાદન વિભાગનો, ઉત્પાદન વિભાગમાં કાચો માલ પૂરો થઈ ગયો છે, એટલે ડાયરેક્ટ ખરીદ વિભાગને જાણ કરી દેવામાં આવે છે કે ભાઈ કાચો માલ પૂરો થઈ ગયો છે, અથવા તો બે દિવસ ચાલે એટલો છે, એક દિવસમાં કાચો માલ પહોંચે એવું કરો. આ સંકલન છે, સમજાણું. કારણ કે એવો લાક્ષણિકતા એવી હતી, સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. તો આ માહિતી સંચાર થઈ ગયો ને, ઉત્પાદન વિભાગે જાણ કરી દીધી. સેમ એવી જ રીતે વેચાણ વિભાગમાં મોટો એવો ઓર્ડર છે તો ઉત્પાદનને જાણ કરી દેવામાં આવે છે કે ભાઈ આટલો ઓર્ડર આવેલો છે, આટલો મોટો ઓર્ડર આવેલો છે, આપણે પહોંચી શકશું કે નહીં, આપણી પાસે હાજર છે કે નહીં. નકર એવું બને કે આપણે વેચાણવાળો ઓર્ડર લઈ લઈએ, ખરેખર અહીંયા વસ્તુ પડી હોય નહીં. હું કામે આ બે વિભાગવાળા છે ને સંકલન ન હોય, સંકલનમાં ન હોય, એકબીજાના કોન્ટેક્ટમાં ન હોય, તો આ વસ્તુ થાય. ઓલો ઓર્ડર લીધા લીધ થયો હોય, અહીંયા વસ્તુ કાંઈ હોય નહીં, પરિણામે વેપારીને આપણે વસ્તુ પહોંચાડી શકશું નહીં. તો કહેવાનો મતલબ એમ છે, જો સંકલન હોય તો જે વિભાગોના
જુદા જુદા જે કાર્ય થાય છે તેમના ક્રમ અને સમય વચ્ચે સમતુલા બેલેન્સિંગ જળવાય રહે છે. બરાબર. ત્યારબાદ છે સંકલનથી સંચાલનના જુદા જુદા જે કાર્ય છે એ સરળતાથી કરી શકાય છે. બરાબર. સંકલનથી જે એકમના કાર્યો હોય, પછી ખરીદીનું હોય, ઉત્પાદનનું હોય, વેચાણનું હોય, ગમે એ કાર્ય છે, એ કાર્ય કેવી રીતના થઈ શકે છે? સરળતાથી થઈ શકે છે, શાંતિથી થઈ શકે છે. બરાબર. તો આ સંકલનથી જે એકમના જે કાર્ય છે, બરાબર, કેના કાર્ય? એકમના, આખે આખું એકમ છે એના કાર્ય સરળતાથી થઈ શકે છે. તો એના માટે શું કરવું પડે? આયોજન. તો આયોજનમાં શું જરૂરી છે? સંકલન. આયોજન કરવા માટે શું કરવું પડે? વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે. વ્યવસ્થા તંત્રમાં શું જળવાવું જોઈએ? સંકલન. મતલબ કે કોણ કયો કયું કાર્ય કયો વ્યક્તિ કરશે આ પહેલેથી નક્કી કર્યું, જેથી કરીને સંકલન જળવાઈ રહે. બરાબર. તો એકમના જે વિવિધ કાર્ય છે એ સહેલાઈથી થઈ શકે છે. બરાબર. રોજિંદું આયોજન નથી અમારા માટે, શિક્ષકોને ક્યાં ક્લાસમાં ક્યારે લેક્ચર લેવા જવું, રોજિંદા આયોજન છે નહીં. બધા કામ સરળતાથી નહીં થાય. આખો દિવસ લેક્ચર કઈ રીતના હેન્ડલ કરવો, પણ પહેલેથી એક પ્લાનિંગ કરી લીધું હશે ને બધા ક્લાસનું, તો એક સરળતાથી બધા કામ થઈ શકશે. તો અહીંયા પણ જે એકમના વિવિધ પ્રકારના કાર્ય છે તો પહેલેથી આયોજન કરી લેવામાં આવે, તો જેથીને સંકલન શું રહે છે? જળવાઈ રહે છે. એટલે બધા જ કાર્યો સરળતાથી થઈ શકે છે. અને છેલ્લું છે સંકલનથી જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. સંકલન ન થાય તો સંવાદિતા રહે નહીં. સંવાદિતા એટલે જો કે સંવાદિતા એટલે જે એકમમાં સંપ અને સહકારનું વાતાવરણ જોવા મળે છે, વિવિધ કર્મચારીઓ વચ્ચે, વિવિધ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે, ઉચ્ચ અધિકારી અને નીચેના અધિકારીઓ વચ્ચે, આને કહેવાય સંવાદિતા. તો સંકલન થાય ને તો જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાય રહે છે. બરાબર. કારણ કે સંકલન કોને કહેવાય? એક વિભાગ બીજા વિભાગનો કોન્ટેક કરે. ખરીદ વિભાગ વાળાને કાચો માલ પૂરો થઈ ગયો, અથવા તો ઉત્પાદન વિભાગ વાળાને કાચો માલ પૂરો થઈ ગયો છે, તો ખરીદ વિભાગ વાળાને જાણ કરી દેવામાં આવે છે, જેથી એ કાચો માલ મંગાવી લઈને તમને આને પૂરો પાડે. કામ વ્યવસ્થિત થાય છે, સરળતાથી થાય છે, તો આમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ઊભો થશે નહીં. કોઈ પણ જાતનો સંઘર્ષ થાય છે બે વ્યક્તિઓ વચ્ચે, એક વિભાગમાં વ્યક્તિઓ વચ્ચે, આનો મતલબ કે સંકલન થઈ રહ્યું નથી. એટલે સંકલન થાય તો જે ધંધાકીય એકમના જુદા જુદા પ્રકારના વિભાગો છે એમની વચ્ચે શું જળવાઈ રહે છે? સંવાદિતા જળવાઈ રહે છે. સંવાદિતા એટલે જે સંપ અને સહકારનું વાતાવરણ હોય, કોઈ પણ જાતના ઝઘડા ન થતા હોય, આને કહેવાય સંવાદિતા ભરેલું વાતાવરણ. વારંવાર હું કહું છું કે ભાઈ આપણે લેક્ચરનું ટાઈમ ટેબલ છે આયોજન છે. જો એ આયોજન હશે ને તો કર્મચારીઓ વચ્ચે કોઈ પણ જાતના પ્રોબ્લેમ નહીં થાય. આયોજન નહીં હોય તો મારે એક ક્લાસમાં લેક્ચર વારંવાર આવ્યા રાખતો હશે, બીજા ક્લાસમાં લેક્ચર મારે આવતો જ નહીં. હવે હું એ ક્લાસમાં લેક્ચર લેવા જાઉં છું, મારો કોઈ દિવસ ઘણો પાછળ છું જે ક્લાસમાં એ ક્લાસમાં. હવે ન્યા જાઉં છું તો ન્યા જે તે શિક્ષક ક્લાસમાં લેક્ચર લે છે એને હું કહું સાહેબ મને આ લેક્ચર લેવા દો, એ મને ના પાડે છે. મને ના પાડે એટલે સંઘર્ષ બે શિક્ષકો વચ્ચે, સંપ અને સહકાર ઘટે છે, સંવાદિતા જળવાતી નથી. પણ મિત્રો પહેલેથી આયોજન કરેલું હોત તો આ વસ્તુ થાત નહીં, કારણ કે આયોજન મુજબ લેક્ચર લેવાના છે. હાલો ઓકે, કાંઈ વાંધો નહીં, કદાચ આયોજન કરેલું છે છતાં હું પાછળ છું અને હું બીજા લેક્ચરમાં હું જાઉં છું, લેક્ચર લેવા બીજા ક્લાસમાં હું લેક્ચર લેવા માટે જાઉં છું. સાહેબને કહું છું સાહેબ મને એ લેક્ચર લેવા દો, કે ઓકે વાંધો નહીં. આ સંકલન છે, બે વ્યક્તિઓ વચ્ચે શું થઈ ગયું? સંકલન. તો હવે આમાં કોઈ પણ જાતનું અસહકારનું વાતાવરણ કે કોઈ પણ જાતનો ઝઘડો થાહે નહીં. એટલે સંકલન થાય તો સંવાદિતા ભરેલા વાતાવરણનું પણ શું થઈ શકે છે? સર્જન.
બરાબર, મેં તમને મીટિંગની વાત કરી કે ભાઈ મીટિંગમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેવાના છે, તો એ નિર્ણયો થાય છે તો બધાની સર્વસંમતિથી થાય છે, બધાય ઓકે રાખે છે, તો આને કહેવાય સંકલન છે. પણ કોઈ પણ જાતનો ઝઘડો થાય છે આનો મતલબ સંકલન તૂટ્યું. સંકલન મતલબ કે આ સંકલન ન હોય ને ત્યારે આ બધી વસ્તુ શક્ય બને. એટલે સંકલનથી જે જુદા જુદા વિભાગો છે એમની વચ્ચે સંવાદિતા જળવાઈ રહે છે. ક્લિયર મિત્રો? તો આ છે સંકલનનું મહત્વ. છેલ્લી એક વખત એક લીટીની ચર્ચા કરી લઈ. હે એટલે સંકલનથી ધંધાકીય એકમના હેતુ સિદ્ધ થઈ શકે છે. આ એટલે સંકલનથી ધંધાકીય એકમના કાર્ય જેવા કે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અંકુશ વગેરે અસરકારક બને છે. બે એટલે બેવડાતું. સંકલનથી કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી. વી એટલે વિભાગ. ધંધાકીય એકમના વિવિધ વિભાગોના વિવિધ કાર્યો વચ્ચે ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. કા એટલે કાર્યો. ધંધાકીય એકમના વિવિધ કાર્ય સરળતાથી શક્ય બને છે. સ એટલે સંવાદિતા. ધંધાકીય એકમના વિવિધ વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે. તો મિત્રો આ છે સંચાલનનું એક કાર્ય સંકલન. ધ્યાન રાખજો, હું વારંવાર કહું છું સંકલન સંકલન સંકલન. અને બીજો શબ્દ છે સંચાલન સંચાલન સંચાલન. સંચાલન એટલે મેનેજમેન્ટ, સંકલન એટલે કોઓર્ડિનેશન. હવે મિક્સિંગ થાય નહીં, ધ્યાન રાખજો. અને ઓમે સંચાલનની લાક્ષણિકતા હેડિંગ અને એની સમજૂતી છે. આમાં ખાલી લીટી છે એટલે સ્ટેટમેન્ટ સ્વરૂપે છે. બેમાં લાક્ષણિકતા મહત્વ અને અર્થ આપેલો છે. મિક્સિંગ ન થાય ધ્યાન રાખજો. ક્લિયર છે? તો મિત્રો અહીંયા આપણે સંચાલનના જે વિવિધ કાર્યો હતા એ પૂર્ણ કરી છે. કેટલા કાર્ય થયા? છ. આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી કર્મચારી વ્યવસ્થા સંકલન અને અંકુશ. આ છ કાર્યો અહીં પર પૂરા થાય છે. એ સાથે આ લેક્ચર આપણે અહીં પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સંચાલનના કાર્ય અનુસાર કાર્ય વિસ્તારના ચાર પ્રશ્નો છે એમાં આપણે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.